આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર નર્મદા જિલ્લામાં હેલ્થકેર વર્કર ફ્રન્ટલાઇન વર્કર 50થી ઓછી વયના અને 50થી વધુ વયના અંદાજિત 1.20 લાખ જેટલા લોકોને COVID-19 વેક્સિનેશન હેઠળ આવરી લેવાયા છે જે અન્વયે બીજા તબક્કાના કરાયેલા COVID-19 વેક્સિનેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશભાઈ પરમાર સહિત અન્ય જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓએ આજે રાજપીપળાની COVID-19 હોસ્પિટલ ખાતે આજરોજ નર્મદા જિલ્લામાં બે મહત્ત્વના રસીકરણના કાર્યક્રમ ચાલી રહ્યા છે તે પૈકી કોવિડ વેક્સિનનો જે કાર્યક્રમ છે એ જિલ્લામાં કુલ 5 જગ્યાએ હાલમાં ચાલી રહ્યા છે આજે કુલ ટોટલ 550 જેટલા પોલીસ કર્મીઓને રસી આપવામાં આવશે જેમાં બે SDH હોસ્પિટલ છે એટલે કે ગરુડેશ્વર અને ડેડિયાપાડા છે અને બે જે CHC છે એ તિલકવાડા અને સાગબારામાં જ આપવામાં આવશે અને સિવિલ હોસ્પિટલમાં હાલમાં આપ જોઈ રહ્યા છો એ સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે અત્યાર સુધી હેલ્થકેર વર્કર 1700 જેટલા લાભાર્થીઓને એમ કે રસી આપવામાં આવી છે અને આ રસીથી કોઈને પણ કોઈ આડઅસર જોવા મળી નથી અને આ રસી એકદમ સેફ છે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર તરીકે આજે પોલીસ ખાતા ભંગાર DRB GRDનું જે વેક્સિનેશનનો પ્રારંભ થયો છે તેમાં લીડ લેવા માટે અધિકારીઓ તરીકે મેં પોતે DYSP રાજેશ પરમારે આજે વેક્સિનેશન કરાવ્યું છે અને કોઈ આડઅસર નથી અને અમારો સ્ટાફ પણ પોઝિટિવ રીતે અત્યારે લઈ રહ્યો છે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે જે રસીકરણ છે આજે શરૂ થયું છે 5 તાલુકાઓના જે હેડક્વાર્ટર્સ છે ત્યાં પોલીસના માણસો અને જે ઓક્ઝિલરી ફોર્સિસ જે પોલીસની મદદમાં રહે છે દાખલા તરીકે GRD હોમગાર્ડ TRP એમનો પણ રસીકરણ આજે ચાલુ છે અને બહુ સરસ પ્રતિસાદ આમાં મળી રહ્યો છે આ જે વેક્સિન છે આ 100% સેફ છે આ બધી ટ્રાયલ્સ પછી આપવામાં આવી રહી છે મારી અપીલ છે કે જ્યારે જેમનું નંબર આવે ત્યારે વેક્સિન ફરજિયાત લે